હવે અન્ય સમાચાર ઉપર નજર કરીએ તો અમદાવાદની શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડનો તપાસ અહેવાલ રજૂ કરાયો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીને આ તપાસ અહેવાલ રજૂ કરી દેવામાં આવ્યો છે. આ તપાસ અહેવાલ 20 પાનાનો છે. 20 સંચાલિત તબીબી ઉપકરણોમાં આગ લાગવાના કારણે દુર્ઘટના ઘટી હોવાનું તપાસ અહેવાલમાં જણાવાયું છે. ગૃહ સચિવ અને શહેરી વિકાસ અગ્રસચિવની સમિતિએ આ અંગે તપાસ કરી હતી અને દુર્ઘટનાની ન્યાયિક તપાસ પણ કરવામાં આવશે. નિવૃત્ત હાઈકોર્ટ જજની અધ્યક્ષતામાં ન્યાયિક તપાસ કરાશે. તો દુર્ઘટનામાં FIR દાખલ કરવાનો પોલીસ તંત્રને CM નો આદેશ કરવામાં આવ્યો છે. તો આજ વિશે વધુ જાણકારી આપવા જોડાયા છે અમારા સંવાદદાતા નિર્મલ દવે. નિર્મલ, જે રીતે CM એ તપાસના આદેશ આપ્યા છે, કઈ પ્રકારની તપાસ હવે શ્રેય હોસ્પિટલ કાનમાં થશે? નરેન્દ્રસિંહ, આપ જે રીતે જુઓ છો, ગૃહ રાજ્યપ્રધાનનું આ નિવેદન છે અને તેમણે કહ્યું છે કે જે તપાસ અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે, શોર્ટ સર્કિટને કારણે આગ લાગી છે. એટલે સ્વાભાવિક છે કે સીધી જ રીતે ક્લીન ચીટ હોસ્પિટલના સંચાલકોને આપી દેવામાં આવી છે. આમાં માત્ર અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવશે અને ત્યારબાદ જે IPC કલમ હેઠળ જે કાર્યવાહી થાય છે તે કાર્યવાહી કરવામાં આવશે. આડકતરી રીતે જોઈએ કે સીધી રીતે જોઈએ, તમામ જે હોસ્પિટલના સંચાલકો છે તેનો સીધી જ રીતે બચાવ કરવામાં આવ્યો છે. બીજી તરફ નરેન્દ્રસિંહ, એક હાસ્યાસ્પદ બાબત છે કે સંવેદનશીલ સરકાર 24 કલાક કામ કરતી હોવાનું કહેવામાં આવે છે, પરંતુ રવિવારના દિવસે જે તપાસ સમિતિની અવધિ પૂરી થતી હતી તેમ છતાં પણ રવિવારના દિવસે આ રિપોર્ટ નથી સોંપવામાં આવ્યો અને સોમવારના દિવસે રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. એટલે સ્વાભાવિક છે કે જે 24 કલાક કામ કરતી આ સરકાર છે તેની બણગાં જે ફૂંકવામાં આવી રહ્યા છે તે ખોટા છે. સરકાર દ્વારા આજે સરકારના જે 2 અધિકારીઓ છે તેમણે આજે રિપોર્ટ સોંપ્યો છે. રિપોર્ટને અંતે જે તપાસ સોંપવામાં આવી છે, FIR કરવાનો આદેશ કરવામાં આવ્યો છે અને તે અન્વયે FIR પણ કરવામાં આવશે. માત્ર અકસ્માતે મોતનો ગુનો દાખલ થશે અને એ અન્વયે કાર્યવાહી કરવામાં આવશે. તો નિર્મલ, એવું કહી શકાય કે જે હોસ્પિટલ સંચાલકો છે તેને બચાવવાનો પૂરેપૂરો પ્રયાસ થઈ રહ્યો છે? નરેન્દ્રસિંહ, જે 4 હોસ્પિટલના ટ્રસ્ટીઓ છે તે પૈકીના એક ભરત મહંત, તેની તો સર્વપ્રથમ અટકાયત કરી દેવામાં આવી હતી. તેની સાથે જ અન્ય 3 ટ્રસ્ટીઓ હતા, તેની પણ ગુપ્ત સ્થળે લઈ જઈ અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી. ભરત મહંતનો ઇતિહાસ જોવામાં આવે તો વર્ષ 2019માં જૂનાગઢ ખાતે જે કૃષિ યુનિવર્સિટી હતી તે કૃષિ યુનિવર્સિટીની અંદર એક કાર્યક્રમ યોજાયો હતો, જાહેર કાર્યક્રમ હતો, જેમાં ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓ, ચાહે CM રૂપાણીની વાત કરવામાં આવે કે સ્થાનિક મંત્રી જવાહર ચાવડાની વાત કરવામાં આવે, તમામ નેતાઓની હાજરીમાં ભરત મહંત ભાજપમાં જોડાયા હતા તેવા અહેવાલ પ્રાપ્ત થયા હતા. ભરત મહંતના પિતા પોરબંદરના પૂર્વ સાંસદ છે કે જેઓ કોંગ્રેસમાં હતા. એટલે આમ જે હોસ્પિટલના સંચાલકો છે તેમનું પોલિટિકલ કનેક્શન છે. એટલે સ્વાભાવિક છે કે ક્યાંક પોલિટિકલ પીઠબળ કામ કરી ગયું હોય તેવી પણ ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે અને આ જ પોલિટિકલ પીઠબળને કારણે આ તમામ સંચાલકોને તેનો ફાયદો મળ્યો હોય, તેમ ક્લીન ચીટ મળી હોય તેવી પણ ચર્ચાઓ ચાલી રહી. આભાર નિર્મળ, સમગ્ર જાણકારી બદલ. તો જે રીતે શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ મામલે તપાસ સમિતિનો રિપોર્ટ આવી ગયો છે, પરંતુ સ્પષ્ટ રીતે સામે આવી રહ્યું છે કે જે સંચાલકો છે હોસ્પિટલના તેને બચાવવાનો પ્રયાસ પણ ક્યાંક ને ક્યાંક કરવામાં આવી રહ્યો છે.